વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જુલાઈ મહિનામાં વાવાઝોડું ત્રાટકશે કે નહીં અને ગુજરાતમાં આ વિસ્તારોની અંદર મેઘ તાંડવ અને આ વિસ્તારો થઈ જાવ સાવધાન. તો મિત્રો, વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો હાલ મિત્રો, આપણે ગુજરાત રાજ્યની અંદર વરસાદની વાત કરીએ તો વરસાદને લઈને સૌથી મોટી અપડેટ સામે મળી રહી છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર ભારે વરસાદની હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અમુક વિસ્તારોની અંદર મિત્રો મળતી માહિતી અનુસાર ધોધમાર વરસાદ પણ ખાબક્યો હોવાનો હાલ અહેવાલો મળી રહ્યા છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અને બીજી બાજુ મિત્રો વરસાદ વરસી રહ્યો છે, જે પણ હાલ મિત્રો અહેવાલો અનુસાર જણાઈ રહ્યું છે. સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર જુલાઈ મહિનાની અંદર લો પ્રેશર બનીને તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે કે નહીં અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર નવું લો પ્રેશર બનીને તે વાવાઝોડામાં તબદીલ થશે કે નહીં તેના વિશે મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેમાં આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર જુલાઈ મહિનાની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી વગેરે વિસ્તારોમાં મિત્રો ભાવનગર સહિતના અનેક વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી વગેરે વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો કચ્છના કોઈ કોઈ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ વરસી રહ્યો હોવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર આગામી 4-5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ